તાઉતે વાવાઝોડાના 2 વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની આફત આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમ 7 અને 8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. આ વાવાઝોડામાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બાંગ્લાદેશે આ વાવાઝોડાને બિપોરજોઈ નામ આપ્યું છે, જેનો અર્થ જ આફત થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ ગોવાથી 900 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 1030 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ અને કરાંચીથી 1410 કિલોમીટર દક્ષિણ કેન્દ્રિત સંભવિત છે. વાવાઝોડાની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા મુંદ્રા સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં જે લો પ્રેશરની પરિસ્થિતિ ઊભી થઈ છે, એના કારણે વાવાઝોડું આવવાની જે શક્યતાઓ છે, એના કારણે અમે સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લાના મજૂરા, ઓલપાડ અને ચોર્યાસી 3 તાલુકાના 42 ગામો દરિયાકાંઠા પર આવેલા છે. અમે એ ગામો પર સતત નજર રાખી રહ્યા છે અને સંબંધિત ઓફિસોમાં, ખાસ કરીને મામલતદાર ઓફિસોમાં કંટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે જે પગલાં લેવા પાત્ર થાય છે એ માટે અમે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે અને ખાસ કરીને આમાં જે દરિયામાં માછીમારો ન જાય એના માટે અમે સૂચનાઓ આપી દીધી છે અને જે માછીમારો દરિયામાં ગયા છે એ પરત તરત આવી જાય એના માટે પણ સૂચનાઓ અમે આપી દીધી છે.